નમસ્કાર મિત્રો, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતેથી હું ધમર રેખા BH સેમેસ્ટર 2માં તાલીમાર્થી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વેરિયસ વેબસાઇટ્સ ઓફ મેથેમેટિક્સ પ્રોજેક્ટ અંતર્ગત ચર્ચા કરવાની છે, જે અમારી ટીમ PC વૈદ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલી છે, જેમના સભ્યો છે હું પોતે, ધમર રેખા, પાયલ દોટિયા, ભરત પ્રજાપતિ, રમેશ કરંગિયા અને યશ ઠાકર, અને જેમના માર્ગદર્શક શ્રી છે ડૉક્ટર મનસુખ વેકરિયા સર, અને જેમના પ્રેરણા સ્ત્રોત છે અમારા પ્રાચાર્ય SJ ડુબરાળિયા સર. તો સૌ પ્રથમ આપણે આ પ્રોજેક્ટનો એબસ્ટ્રેક્ટ એટલે કે સારાંશ જોઈશું. ધ કોન્ટ્રીબ્યુશન પ્રેઝેન્ટ્સ એન ઓવરવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ રિસર્ચ રિઝલ્ટ કન્સર્નિંગ ધ ઇન્ફ્લુએન્સ ઓફ ઇન્ટરનેટ ઓન મેથેમેટિક્સ ટીચિંગ એન્ડ લર્નિંગ. ધ સ્ટડીઝ હેવ બીન ડિવાઇડેડ ઇન ટુ કેટેગરીઝ એકોર્ડિંગ ટુ ધેર રિસર્ચ ફોકસ. ધ સેકન્ડ પાર્ટ ફોકસિસ ઓન ફ્રી વેબ રિસોર્સિસ. Websites functions are being discussed in comparison to textbooks. From the learning process point of view, based on the investigation of a range of websites, the benefits and risks associated with websites use in mathematics instruction are stated. These include an analysis of some mathematical and ડિડેક્ટિકલ ઇરસ ઇન ધીસ રિસોર્સિસ, એટલે કે યોગદાન એ ગણિતના શિક્ષણ અને શિક્ષણ પર ઇન્ટરનેટના પ્રભાવને લગતા સંશોધનો પરિણામોનું વિહંગાવલોકન અને વિશ્લેષણ અહીં રજૂ કરવામાં આવ્યું છે. અધ્યયનને તેમના સંશોધન કેન્દ્ર મુજબ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. બીજા ભાગમાં ફક્ત વેબ સંસાધનો પર જ કેન્દ્રિત છે. શિક્ષણ પ્રક્રિયાના દૃષ્ટિકોણથી પાઠ્યપુસ્તકોની તુલનામાં વેબસાઇટ કાર્યોની ચર્ચા કરવામાં આવી રહી છે. વિવિધ વેબસાઇટ્સની તપાસના આધારે ગણિતની સૂચનામાં વેબસાઇટ સાથે ઉપયોગમાં લેવાતા ફાયદા અને જોખમો અહીં જણાવવામાં આવેલા છે. આ સંસાધનોમાં કેટલાક ગાણિતિક અને ધ્યાનાત્મક ભૂલોનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે. ધેન વી વિલ ટોક અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન. Recently, the use of modern technology, particularly PCs and internet connections in schools, has been increasing. In the Asia, more than 80% of primary and secondary schools are connected to the internet. The increasing significance of this technology for education is testified to by the fact the internet and its use by pupils and the ટીચર્સ હેઝ બીકમ ધ સબ્જેક્ટ ઓફ એ નંબર ઓફ સ્ટડીઝ. એટલે કે તાજેતરમાં શાળાઓમાં જે આધુનિક તકનીકીનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને PC અને ઇન્ટરનેટ કનેક્શનનો વધારો થઈ રહ્યો છે. એશિયામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 80%થી વધુ શાળાઓ ઇન્ટરનેટથી જોડાયેલી છે. શિક્ષણ માટે આ તકનીકીના વધતા જતા મહત્ત્વની પુષ્ટિ ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે, અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તેનો ઉપયોગ અનેક અભ્યાસનો વિષય બન્યો છે. ધેન વી વિલ ટોક અબાઉટ ડિફરન્ટ વેબસાઇટ્સ ઓફ ધ મેથેમેટિક્સ. મેથેમેટિકલ વેબસાઇટ્સમાં મેથેમેટિકલ લાઇબ્રેરીઝ, મેથેમેટિકલ એન્સાયક્લોપીડિયા, ઓનલાઈન પ્રોગ્રામર વેબસાઇટ્સ જે વિદ્યાર્થીઓ દ્વારા વાપરવામાં આવતી હોય, એપ્લેટ વેબસાઇટ્સ, કોમ્પ્રેહેન્સિવ વેબસાઇટ્સ યુઝ બાય સ્કૂલ ટીચર જે શિક્ષકોને પણ ઉપયોગી હોય, અને મેથ ઓનલાઈન ગેમ્સનો પણ સમાવેશ થાય છે. હવે આપણે આ પ્રોજેક્ટના કેટલાક મહત્ત્વના ઉદ્દેશ્યો અને લક્ષ્યો જોશું. તો આ પ્રોજેક્ટ પાછળનું મહત્ત્વનું લક્ષ્ય એ છે કે ડેવલપ અ ક્રિટિકલ એપ્રિશિએશન ઓફ ધ યુઝ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન મેથેમેટિક્સ, એટલે કે ગણિતમાં માહિતી અને સંચાર તકનીકીના ઉપયોગની પ્રશંસા વિકસાવવી એ જ આ પ્રોજેક્ટનો મહત્વ પ્રોજેક્ટ
જે કે જે ગણિતની જુદી જુદી વેબસાઇટ્સ પર આધારિત છે તેનું મુખ્ય લક્ષ્ય છે. હવે તેના ઓબ્જેક્ટિવ્સ એટલે કે તેના ઉદ્દેશ્યો જોઈએ તો કોમ્યુનિકેશન ઇન મેથેમેટિક્સ એટલે ગણિતમાં કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ તેના વિશે ચર્ચા કરીએ. મેથેમેટિક્સ પ્રોવાઇડ્સ અ પાવરફુલ એન્ડ યુનિવર્સલ લેંગ્વેજ. Students are expected to use mathematical language appropriately when communicating mathematical ideas, reasoning and findings both orally and writing. એટલે કે ગણિત એક શક્તિશાળી અને સાર્વત્રિક ભાષા પ્રદાન કરે છે. ગણિતીય વિચારો, તર્ક અને તારણો મૌખિક અને લેખિત બંનેમાં વાત કરતી વખતે વિદ્યાર્થીઓ યોગ્ય રીતે ગાણિતિક ભાષાનો ઉપયોગ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. At the end of the course, students should be able to communicate mathematical ideas, reasoning and findings by being able to use appropriate mathematical language, notation, symbols, terminology in both oral and written explanations. Use different forms of mathematical representation, formula, diagrams, tables, charts, graphs and models. Move between different forms of representation. એટલે કે મૌખિક અને લેખિત બંને સ્પષ્ટતામાં યોગ્ય ગાણિતિક ભાષાનો ઉપયોગ થાય તે જરૂરી છે, જેવા કે સંકેતો, પ્રતીકો અને પરિભાષા. બીજું, ગાણિતિક રજૂઆતના વિવિધ સ્વરૂપો જેવા કે સૂત્રો, આકૃતિઓ, ચાર્ટ્સ, કોષ્ટકો, ગ્રાફ, મોડેલ વગેરે. અને ત્રીજું છે, વિવિધ સ્વરૂપોનો ઉપયોગ ન થવો જોઈએ. એટલે કે મૂવ બિટવીન ડિફરન્ટ ફોર્મ્સ ઓફ રિપ્રેઝન્ટેશન, વિવિધ સ્વરૂપો વચ્ચે જે સ્પેસ હોય તેનો ઉપયોગ ન કરવો જોઈએ. ડિફરન્સ આર એન્કરેજ ટુ ચૂઝ એન્ડ યુઝ આઈસીટી ટૂલ્સ એઝ એપ્રોપ્રિએટ એન્ડ વેર અવેલેબલ. એન્હાન્સ કોમ્યુનિકેશન ઓફ ધેર મેથેમેટિકલ આઈડિયાઝ. આઈસીટી ટૂલ્સ કેન ઇન્ક્લુડ ગ્રાફિક ડિસ્પ્લેસ, કેલ્ક્યુલેટર્સ, સ્ક્રીનશોટ્સ, ગ્રાફિંગ, સ્પ્રેડશીટ્સ, ડેટાબેઝીસ એન્ડ ડ્રોઈંગ એન્ડ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર. એટલે કે વિદ્યાર્થીઓને તેમના ગાણિતીય વિચારોના સંદેશાવ્યવહારને વધારવા માટે યોગ્ય અને જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં આઈસીટી સાધનો પસંદ કરવા અને તેનો ઉપયોગ કરવા અને પ્રોત્સાહિત કરવામાં પણ તેને પ્રેરણા આપવી. આઈસીટી ટૂલ્સમાં ગ્રાફિક ડિસ્પ્લે, કેલ્ક્યુલેટર, સ્ક્રીનશોટ, ગ્રાફિંગ, સ્પ્રેડશીટ, ડેટાબેઝીસ અને ડ્રોઈંગ અને વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર્સનો સમાવેશ થાય છે. ધેન વી વિલ ટોક અબાઉટ રિફ્લેક્શન ઇન મેથેમેટિક્સ. એટલે કે ગણિતમાં રિફ્લેક્શન પ્રતિબિંબ કેવું હોવું જોઈએ અથવા તો કેવું હોય છે. મેથેમેટિક્સ એન્કરેજીસ સ્ટુડન્ટ્સ ટુ રિફ્લેક્ટ અપોન ધેર ફાઇન્ડિંગ્સ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસીસ. સ્ટુડન્ટ્સ આર એન્કરેજ ટુ શેર ધેર થિંકિંગ વિથ ટીચર્સ and peers and to examine different problem solving strategies. Critical reflection in mathematics helps students gain insight into their strengths and weaknesses as learners and to appreciate the value of errors as powerful motivators to enhance learning and understanding. એટલે કે ગણિત એ વિદ્યાર્થીઓને તેમના તારણો અને સમસ્યા હલ કરવાની પ્રક્રિયાઓ પર પ્રતિબિંબિત કરવા પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓને તેમની વિચારધારા શિક્ષકો અને સાથીદારો સાથે વહેંચવા અને વિવિધ સમસ્યાઓ હલ કરવાની વ્યૂહરચનાઓનું પરીક્ષણ કરવા માટે પણ ગણિતનું પ્રતિબિંબ એ પ્રેરણા આપે છે અથવા પ્રોત્સાહિત કરે છે. ગણિતમાં વિવેચનાત્મક પ્રતિબિંબ વિદ્યાર્થીઓને શીખવનારા તરીકે તેની શક્તિ અને નબળાઈઓની સમજ આપવામાં આવે છે અને શિક્ષણને સમજ વધારવા માટે શક્તિશાળી પ્રેરણા તરીકે ભૂલોના મૂલ્યની પ્રશંસા કરવામાં મદદ કરે છે. એટ ધ એન્ડ ઓફ ધ કોર્સ સ્ટુડન્ટ શુડ બી એબલ ટુ, એટલે કે અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થીઓ શું કઈ રીતે સમર્થ હોવા જોઈએ. તો એક્સપ્લેન વેધર ધેર રિઝલ્ટ મેક સેન્સ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ધ પ્રોબ્લેમ, એટલે કે તેમના પરિણામો અર્થપૂર્ણ છે કે કેમ તે સમજવાના સંદર્ભમાં, એટલે કે એ સમસ્યાના સંદર્ભમાં એટલા સમર્થ હોવા જોઈએ. એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધેર ફાઇન્ડિંગ્સ, એટલે કે તેમના તારણોનું
મહત્વ સમજવા માટે સમર્થ હોવા જોઈએ. જસ્ટિફાય ધ ડિગ્રી ઓફ એક્યુરન્સી ઓફ ધેર રિઝલ્ટ વેર એપ્રોપ્રિએટ, એટલે કે તેમના પરિણામની ચોકસાઈની ડિગ્રીને યોગ્ય બનાવવા માટે તેઓ સમર્થ હોવા જોઈએ. સજેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ્સ ટુ ધ મેથડ વેન નેસેસરી, જરૂરી હોય ત્યાં પદ્ધતિમાં સુધારો કરવા માટે પણ તેઓ સમર્થ હોવા જોઈએ. ત્યાર પછી આપણે કેટલીક શિક્ષકો માટેની કેટલીક શ્રેષ્ઠ ગણિતની વેબસાઇટ્સનો આપણે પરિચય મેળવીએ. બેસ્ટ વેબસાઇટ્સ ફોર ધ ટીચર્સ, જેમાં પહેલી છે એએ મેથ. એએ મેથ ઓફર્સ થાઉઝન્ડ્સ ઓફ ધ એરિથમેટિક લેસન્સ ફ્રોમ કિન્ડર ગાર્ડન થ્રુ એથ ગ્રેડ. અનલિમિટેડ પ્રેક્ટિસ is also available on the each topic, which allows through mastery of the concepts. એટલે કે AAA Math એ ઇન્ટરેક્ટિવ અંકગણિત પાઠનો એક વ્યાપક સમૂહ દર્શાવે છે. અમર્યાદિત અભ્યાસ દરેક વિષય પર ઉપલબ્ધ છે, જે વિભાવનાઓ તેમજ ખ્યાલો પર સંપૂર્ણ નિપુણતાને મંજૂરી આપે છે. ત્યાર પછી મેથ ટીવી. Math TV is a platform that features a wide range of math videos covering a plethora of mathematical concepts. These videos are browsable via topic or by textbook. એટલે કે Math TV એ એક પ્લેટફોર્મ છે જેમાં ગણિતના વિડીયોનો સમાવેશ થાય છે. અહીં ગાણિતિક ખ્યાલોને ભરપૂર આવરી લેવામાં આવે છે. આ પ્લેટફોર્મ અંકગણિત, બીજગણિત, ત્રિકોણમિતિ અને કેલ્ક્યુલેશનના મુદ્દાઓ પરના ટ્યુટોરિયલ વિડીયો અહીં નિઃશુલ્ક ઉપલબ્ધ છે. આ વિડીયો દ્વારા વિષયો અને પાઠ્યપુસ્તકો બ્રાઉઝ કરવામાં સક્ષમ છે. ત્યારબાદ મેથ સેન્ટ્રલ. મેથ સેન્ટ્રલ ઇઝ અ ઇન્ટરનેટ સર્વિસ ફોર મેથેમેટિક્સ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ. ધીસ સાઇટ ઇઝ મેન્ટેન્ડ બાય ફેકલ્ટી એન્ડ સ્ટુડન્ટ્સ ઇન મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથેમેટિક્સ એજ્યુકેશન એટ ધ યુનિવર્સિટી ઓફ રેજિના ઇન કેનેડા. મેથ સેન્ટ્રલ એ ગણિતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેની ઇન્ટરનેટ સેવા છે. આ સાઇટ કેનેડાની રેજિના યુનિવર્સિટીમાં ગણિત અને આંકડાશાસ્ત્રના શિક્ષકો દ્વારા જાળવવામાં આવે છે. ત્યારબાદ સુપર કિડ્સ. સુપર કિડ્સ લેટ્સ યુ ક્રિએટ યોર ઓન મેથ ડ્રિલ્સ. સિમ્પલી select the type of problem, the maximum and minimum numbers to be used in the problems, and then click on the button. A worksheet will be created to your specifications, ready to be printed for use. Super Kids એક reading program છે જે બીજા વર્ગના kindergarten માટે બનાવાયેલ છે. પ્રારંભિક વર્ગના શિક્ષકો, શાળા સંચાલકો અને માતા-પિતા માટેના વાંચન સંસાધનો તેમજ સંશોધનો અહીં શોધી શકાય છે. ત્યારબાદ બેસ્ટ વેબસાઇટ્સ ફોર ધ સ્ટુડન્ટ, એટલે કે વિદ્યાર્થીઓ માટેની કેટલીક ગણિતની શ્રેષ્ઠ વેબસાઇટો, જેમાં પહેલું છે મેથ્સ ફન. ધીસ ફિલોસોફી બિહાઇન્ડ ધીસ વેબસાઇટ ઇઝ ટુ મેક મેથ લર્નિંગ ફન એન્ડ એન્જોયેબલ. ઇટ ફીચર્સ અ મેરેડ of lessons and activities provided by teachers and math community from all around the world. આ વેબસાઇટ પાછળનું કારણ ફિલસૂફી ગણિતના શિક્ષણને મનોરંજક અને આનંદપ્રદ બનાવવાનું છે. તેમાં વિશ્વભરના શિક્ષકો અને ગણિત સમુદાય દ્વારા પૂરા પાડવામાં આવેલા અસંખ્ય પાઠો અને પ્રવૃત્તિઓની સુવિધા છે. મેથ્સફનમાં સરળ ભાષા દ્વારા કોયડાઓ, ક્વિઝ, રમતો અને વર્કશીટ્સને એક જ મંચમાં સમજાવવામાં આવે છે. ત્યારબાદ છે સ્માઇલ. ધ સ્માઇલ પ્રોગ્રામ વોઝ ડિઝાઇનેડ ટુ એન્હાન્સ ધ એલિમેન્ટરી એન્ડ હાઈ સ્કૂલ લર્નિંગ ઓફ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ થ્રુ ધ યુઝ ઓફ ધ ફિનોમેનોલોજીકલ અપ્રોચ. એટલે કે સ્માઇલ પ્રોગ્રામની ઘટના એ ગણિતના અસંગત અભિગમો અને પ્રારંભિક તેમજ ઉચ્ચ કક્ષાના શિક્ષણને વધારવા માટે બનાવવામાં આવી હતી. ત્યાર પછી છે સિમ્પસન્સ મેથ. ધ સિમ્પસન્સ મેથ કન્ટેન્સ ઓવર 100 ઇન્સ્ટન્સીસ ઓફ મેથેમેટિક્સ રેન્જિંગ ફ્રોમ એરિથમેટિક ટુ જીઓમેટ્રી ટુ કેલ્ક્યુલસ. મેની ડિઝાઇનેડ ટુ એક્સપોઝ એન્ડ પોક ફન એટ ઇલ્યુમિનેશન.
સિમ્પસન્સ મેથમાં ગણિત અને ભૂમિતિથી લઈને કેલ્ક્યુલસ સુધીના સૌથી વધુ ઉદાહરણો છે, જે અસંખ્ય સંખ્યાને છતી કરવા તેમજ મનોરંજન કરવા માટે રચવામાં આવેલ છે. ત્યાર પછી છે મેથ્સ ગાઈડ. મેથ ગાઈડ ઓફર્સ અ વેરાયટી ઓફ મેથેમેટિક્સ લેસન્સ. ન્યુમેરસ લેસન્સ ઇન એલ્જીબ્રા, જીઓમેટ્રી એન્ડ પ્રી કેલ્ક્યુલસ આર અવેલેબલ. વન કેન ઓલ્સો યુટિલાઇઝ એન અસેસમેન્ટ રિસોર્સિસ કોલેડ ક્વિઝ માસ્ટર્સ. મેથ્સ ગાઈડ એ ગણિતના વિવિધ પાઠ પ્રદાન કરે છે. અહીં બીજગણિત, ભૂમિતિ અને પૂર્વગણિતના અસંખ્ય પાઠ ઉપલબ્ધ છે. એક આકારણી સ્ત્રોતનો ઉપયોગ કરી શકાય છે, જેને ક્વિઝ માસ્ટર કહેવામાં આવે છે. ધેન વી વિલ ટોક અબાઉટ મેથેડ્સ. મેથેડ્સ ઇઝ અ ફ્રી રિસોર્સ ફોર ટીચર્સ, પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ એન્ડ હોમ સ્કૂલર્સ. ધ મેથ વર્કશીટ્સ આર રેન્ડમલી એન્ડ ડાયનેમિકલી જનરેટેડ બાય અવર મેથ વર્કશીટ જનરેટર્સ. ધીસ એલોસ યુ ટુ મેક એન અનલિમિટેડ નંબર ઓફ પ્રિન્ટેબલ મેથ વર્કશીટ્સ ટુ યોર સ્પેસિફિકેશન્સ ઇન્સ્ટન્ટલી. એટલે કે મેથ એઇડ્સ એ શિક્ષકો, માતા પિતા, વિદ્યાર્થીઓ તેમજ હોમ સ્કૂલર્સ માટે નિઃશુલ્ક સ્ત્રોત છે. ગણિતની વર્કશીટ્સ આપણા ગણિતના વર્કશીટ જનરેટર દ્વારા ગતિશીલ રીતે તેમજ અવ્યવસ્થિત રીતે બનાવવામાં આવે છે. આ તમને તમારા સ્પષ્ટીકરણો પર તરત જ અમર્યાદિત સંખ્યામાં છાપવા યોગ્ય ગણિતના કાર્યપત્રકો બનાવવાની મંજૂરી આપે છે. ધેન વી વિલ ટોક અબાઉટ બેસ્ટ વેબસાઇટ્સ ફોર કિડ્સ ગેમિંગ. એટલે કે બાળકોને રમત માટેની શ્રેષ્ઠ વેબસાઇટો કઈ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો તેમાં પહેલી છે ફન બ્રેઇન. ફાઇન્ડ મેથ ગેમ્સ બાય ટોપિક ઓર બાય ગ્રેડ એટ ફન બ્રેઇન ઓન ધીસ મેથ સાઇટ ફોર કિડ્સ. સ્ટુડન્ટ કેન એન્જોય પ્લેઇંગ અ વેરાયટી ઓફ ગેમ્સ ધેટ રિફોર્સ ધીસ મેથેમેટિકલ કોન્સેપ્ટ એન્ડ એન્ગેજ યોર લર્નર્સ. મેની ઓફ ધીસ ગેમ્સ ફોકસ ઓન અ ફન થીમ લાઇક સ્પોર્ટ્સ, એનિમલ્સ ઓર યુનિક લેન્ડસ્કેપ્સ. એજ્યુકેશન વિડીયોઝ આર ઓલ્સો ઇન્ક્લુડેડ એન્ડ ધેસ અ સ્પેશિયલ પ્લેગ્રાઉન્ડ વિથ ગેમ સ્યુટેડ ટુ પ્રી કે એન્ડ કિન્ડર ગાર્ડન સ્ટુડન્ટ્સ. એટલે કે ફન બ્રેન નામની વેબસાઇટમાં વિષય દ્વારા અથવા ગ્રેડ દ્વારા ગણિતની રમતો અહીં મૂકવામાં આવી છે. બાળકો માટેની આ ગણિતની સાઇટ પર વિદ્યાર્થીઓ વિવિધ રમતો રમીને આનંદ કરી શકે છે. ફન બ્રેઇન એક ગાણિતિક ખ્યાલોને વધારે મજબૂત બનાવે છે તેમજ શીખનારાઓને ગણિત સાથે જોડે છે. આ રમતોમાં ઘણી રમતો મનોરંજક થીમ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે રમતો, પ્રાણીઓ અથવા અનન્ય લેન્ડસ્કેપ્સ. અને શૈક્ષણિક વિડીયોઝ પણ આમાં સામેલ છે. અહીં એક વિશિષ્ટ રમતનું મેદાન પણ છે, જે રમતો પૂર્વ કે અને કિન્ડરગાર્ટન વિદ્યાર્થીઓને અનુકૂળ હોય છે. ત્યાર પછી છે મેથ પ્લાસ્ટર. મેથ પ્લાસ્ટર ઇઝ ધ ગોલ એટ મેથ પ્લાસ્ટર ઇઝ ક્લિયર. યોર સક્સેસ ડિપેન્ડ્સ ઓન યોર એબિલિટી ટુ યુઝ યોર બ્રેન એન્ડ લોજિક સ્કિલ્સ. વિથ એન એક્સાઇટિંગ થીમ ફીચરિંગ એલિયન્સ એન્ડ આઉટર સ્પેસ, મેથ પ્લાસ્ટર લેટ્સ યોર સ્ટુડન્ટ્સ બીકમ ઇન્ટરગેલેક્ટિક હીરોઝ બેસ્ડ ઓન ધેર મેથ ઓપરેશન એન્ડ ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ. રજિસ્ટ્રેશન ઇઝ રિક્વાયર્ડ બટ ધ ગેમ ઇટ સેલ્ફ ઇઝ ફ્રી. બી શ્યોર ટુ ચેક આઉટ ધ ટીચર સેક્શન ટુ ફાઇન્ડ મેથ પ્લાસ્ટર ફોર ધ ક્લાસરૂમ. એટલે કે મેથ પ્લાસ્ટરમાં તેનું એક જ લક્ષ્ય છે, જે સ્પષ્ટ છે કે તમારી સફળતા તમારા મગજ અને તર્ક કુશળતાનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા પર આધારિત છે. મેથ પ્લાસ્ટરમાં એલિયન્સ અને બાહ્ય અવકાશને દર્શાવતી એક આકર્ષક થીમ આપવામાં આવેલી છે, જે વિદ્યાર્થીઓને તેમના ગણિતના સંચાલન અને વિવેચક વિચારસરણી કુશળતાના આધારે તેમને તે ગેમમાં એક આંતરરાષ્ટ્રીય હીરો બનાવી દે છે. નોંધણી અહીં આવશ્યક છે, પરંતુ રમત રમવી નિઃશુલ્ક છે. વર્ગખંડ માટે પણ તમે મેથ બ્લાસ્ટરમાં જો વર્ગખંડ માટે રમત રમવા માંગતા હોય તો શિક્ષક વિભાગને અહીં એક શિક્ષક વિભાગ ટીચર સેક્શન એટલે કે શિક્ષક વિભાગ પણ અહીં એક આપવામાં આવેલો છે. ત્યાર પછી આપણે વાત કરીએ મલ્ટિપ્લિકેશન.com.
from the multiplication.com Grand Prix to the Knight and the Princess, students can practice their basic math skills in a fun and engaging way on these math sites for kids. These are additional resources available on the website for parents and teachers who want to help reinforce and teach skills. એટલે કે multiplication.com ઉપર પ્રિક્સથી લઈને પ્રિન્સેસ સુધી વિદ્યાર્થીઓ બાળકો માટે આ ગણિત સાઇટ પર મનોરંજક અને આકર્ષક રીતે તેમની મૂળ ગણિતની કુશળતાનો અભ્યાસ કરી શકે તે રીતની ગોઠવણ કરવામાં આવેલી છે. વેબસાઇટ પર માતા પિતા અને શિક્ષકો માટે અતિરિક્ત સંસાધનો ઉપલબ્ધ છે જે કુશળતાને મજબૂત બનાવવામાં અને ગણિત વિશે વિવિધ પ્રવૃત્તિઓ શીખવામાં મદદ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ લર્ન ઝિલિયન. ફાઇન્ડ લેસન્સ ધેટ કોમ્પ્લિમેન્ટ વોટ યુ આર સ્ટડિંગ ઇન ધ ક્લાસરૂમ બેસ્ડ ઓન ધ કોમન કોર સ્ટાન્ડર્ડ્સ ફોર ગ્રેડ્સ 3 to 9. While less of a math game website than some of the others on the list, Learn Zillion provides a strong, comprehensive approach to online math education. Take time to explore the free resources available to teachers and parents. એટલે કે 3 થી 9 ગ્રેડના સામાન્ય કોઈ ધોરણો પર આધારિત વર્ગમાં તમે જે અભ્યાસ કરો છો તે પૂરક છે તે અહીં આપણે અહીં પાઠ એ શોધી શકીએ છીએ. જ્યારે સૂચિમાંના અન્ય કેટલાક કરતાં ગણિતની વેબસાઇટ અહીં ઓછી છે, લર્ન ઝિલિયન ઓનલાઈન ગણિતના શિક્ષણ માટે એક મજબૂત વ્યાપક અભિગમ પ્રદાન કરે છે. શિક્ષકો અને માતા પિતા માટે અહીં નિઃશુલ્ક સંસાધનોનું અન્વેષણ કરવા માટે અહીં બધું ઉપલબ્ધ છે. ત્યાર પછી છે હુડા મેપ. Logic and reasoning math, fact, practice and more make up the free educational games at Hoda Math. These are quite a few games that call for higher order thinking and ask students to problem solve to complete the activities. These challenges help to sharpen students' math skills through an engaging online activity. એટલે કે Hoda Math-માં તર્ક અને તારણો, ગણિતની તથ્ય અને પ્રેક્ટિસ અને વધુ નિઃશુલ્ક શૈક્ષણિક રમતો અહીં આપવામાં આવેલી છે. ત્યાં ઘણી બધી રમતો છે જે ઉચ્ચ ક્રમની વિચારસરણી માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે અને પ્રવૃત્તિઓને પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓને સમસ્યાનું સમાધાન પૂછે છે. અહીંયા જે ચેલેન્જીસ અને પડકારો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તેનાથી ગણિતની વિદ્યાર્થીઓની ગણિતની કુશળતાને એક ધારદાર એક મજબૂતાઈ મળે છે અને તે મનોરંજક ઓનલાઈન પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ ઘણું બધું ગણિત વિશે શીખી શકે છે. ધેન વીલ વિલ ટોક અબાઉટ સમ વેબસાઇટ્સ ધેટ પે યુ ફોર યોર મેથ સ્કિલ્સ. એટલે કે કેટલીક એવી વેબસાઇટ્સ જેમાં તમે કોઈ સમસ્યાનું સમાધાન કરો તો તમે તેમાંથી પૈસા પણ કમાઈ શકો છો. હિયર આર સમ વેબસાઇટ્સ એન્ડ એપ્સ વેર યુ કેન મેક મની બાય એધર સોલ્વિંગ મેથ પ્રોબ્લેમ્સ ઓર ટીચિંગ મેથ ઓનલાઈન. એટલે કે અહીં કેટલીક વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ છે જેમાં તમે ગણિતની અમુક સમસ્યાઓના સમાધાન અને ઉકેલ કરીને તમે પૈસા કમાઈ શકો છો અથવા તો ઓનલાઈન ગણિત શીખી પણ શકો છો અને શીખવી શકો છો. તો તેમાં પહેલું છે study.com. study.com offers an excellent opportunity for math experts to join their online platform and help students online. As a high school maths expert, you will be expected to answer student questions as they come. Sometimes you will have to write detailed explanations for your answers to keep students understand better. Don't worry about your making mistakes too. They have a team of reviewers to help you along the way. Your work will almost always go through a review before it gets delivered to the students. You are expected to be really good at school level math, algebra, trigonometry and geometry. All you need to have is a computer with a reliable internet connection
to apply for the role. Payment details. The payments are made by monthly without any delays. Study.com is a reputable company, so there's no doubt about their reliability. એટલે કે study.com એ ગણિતના નિષ્ણાંતોને તેમના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જોડાવા અને વિદ્યાર્થીઓને સહાય કરવા માટે એક ઉત્તમ તક આપે છે. હાઈસ્કૂલના ગણિતના નિષ્ણાંત તરીકે તમે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવાની અપેક્ષા રાખવામાં આવશે. કેટલીક વાર તમને વિદ્યાર્થીઓને વધુ સારી રીતે સમજાવવામાં સહાય મળે તે માટે તમારા જવાબો માટે વિગતવાર સ્પષ્ટતા પર લખવી પડી શકે છે. ભૂલો કરવામાં ભૂલો માટેની ચિંતા કરશો નહીં. તમારા માર્ગમાં તમારી સહાય કરવા માટે તેમની પાસે સમીક્ષાકારોની એક ટીમ છે. તમારું કાર્ય વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવે તે પહેલાં તે હંમેશા સમીક્ષા દ્વારા પસાર થશે. તમે શાળા કક્ષાના ગણિત, બીજગણિત, ત્રિકોણમિતિ અને ભૂમિતિમાં ખરેખર સારા રહેવાની અપેક્ષા રાખશો અને ભૂમિકા માટે અરજી કરવા માટે વિશ્વસનીય ઇન્ટરનેટ કનેક્શનવાળી કમ્પ્યુટરની સુવિધા પણ ઉપલબ્ધ છે. અને તેમની પેમેન્ટની ચૂકવણીની વિગતો જોઈએ તો અહીં ચૂકવણી કોઈપણ વિલંબ વિના દ્વિમાસિક કરવામાં આવે છે. study.com એક પ્રતિષ્ઠિત કંપની છે, તેથી તેમની વિશ્વસનીયતા વિશે કોઈ જ શંકા નથી. ત્યારબાદ આપણે જોઈએ મેથકેશ એપ. નાવ ધીસ ઇઝ પ્રોબેબિલિટી ધ મોસ્ટ ફન વે ટુ ગેટ પેડ ફોર યોર મેથ સ્કિલ્સ. યુ કેન એકચ્યુઅલી અર્ન મની બાય સોલ્વિંગ મેથ પ્રોબ્લેમ્સ. યુ આર ગોઈંગ ટુ બી અ હેલ લોટ સપ્લાઈઝ ધ વે ઇટ વર્ક્સ. You can win money by competing with other players in a game of arithmetic expressions. As a player, you will be participating in a math cash duel. You will have to solve 20 sets of arithmetic expressions in 60 seconds. You can beat your opponents by solving those expressions as fast as you can. Whoever wins the race wins the points. It's like a perfect game for nerds that gives out real cash prizes. Payment details as follows. You can easily convert your points into cash whenever you want. The money you can be withdrawn through PayPal. Participating in the games is totally free of cost. એટલે કે મેથકેશ એપમાં તો હવે તમારી પાસે ગણિતની કુશળતા માટે ચૂકવણી કરવાની આ સૌથી મનોરંજક રીત છે. તમે ખરેખર ગણિતની સમસ્યાઓ હલ કરીને પૈસા કમાઈ શકો છો. તમે જે રીતે કામ કરો છો તે આશ્ચર્યજનક નરક ભરવા જઈ રહી. એક ખેલાડી તરીકે તમે અન્ય ખેલાડીઓ સાથે અહીં હરીફાઈ કરી શકો છો અને આ એક અંકગણિત અભિવ્યક્તિની રમત છે. તમે અહીં પૈસા પણ કમાઈ શકો છો. તમે અહીં મેથ કેશ ડ્યુઅલમાં ભાગ લેશો અને તમારે 60 સેકન્ડનો તમને સમય આપવામાં આવશે, જેમાં તમારે અંકગણિત અભિવ્યક્તિના 20 સેટ નો હલ સોલ્વ કરવા પડશે. તમે શક્ય તેટલી ઝડપથી તે અભિવ્યક્તિને હલ કરીને તમારા વિરોધીઓને હરાવી શકો છો. જે સભ્યપદ જીતે છે તે પોઈન્ટ્સ જીતે છે. તે નર્સ માટે એક સંપૂર્ણ રમત જેવું છે, જે વાસ્તવિક તમને રોકડ ઇનામો આપે છે. અહીં તમે પેમેન્ટ ડિટેલ જુઓ. એટલે અહીં ચૂકવણી તમે ઈચ્છો ત્યારે તમારા પોઈન્ટ્સને સરળતાથી રોકડમાં કન્વર્ટ કરી શકો છો. અને પેપલ નામના માધ્યમથી તમે પૈસા પાછા પણ ખેંચી શકો છો. રમતોમાં ભાગ લેવો અહીં સંપૂર્ણ નિઃશુલ્ક છે. Then we will talk about the advantages of using websites for mathematics. એટલે કે મેથેમેટિક્સ વેબસાઇટના ઉપયોગ કરવાના આપણે ફાયદા આપણે હવે જોઈશું. ટીચર્સ પર્સનાલિટી ઇન્કલુડિંગ ટીચર્સ એટીટ્યુડ ટુવર્ડ્સ ટેકનોલોજી play an important role in assessing the benefits
brought by internet use during lessons, along with school equipment and a number of other factors. If teachers decide to use freely available websites in their lessons, they should be aware of their benefits as well as certain limitations and risks. Based upon more than a decade of experience with looking for and making use of quality website resources in mathematical instruction on the secondary school and university level, we can say the key benefits of their integration lie in. એટલે કે ટેકનોલોજી પ્રત્યે શિક્ષકનું વલણ સહિત શિક્ષકનું વ્યક્તિત્વ, શાળા સાધનો અને અન્ય ઘણા પરિબળો સાથે પાઠ દરમિયાન ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કરવામાં આવતા ફાયદાઓનું મૂલ્યાંકન કરવામાં એ મહત્વની ભૂમિકા ભજવે છે. જો શિક્ષકો તેમના પાઠોમાં મુક્તપણે ઉપલબ્ધ વેબસાઇટનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે તો તેઓને તેમના ફાયદા તેમજ અમુક મર્યાદાઓ અને જોખમો વિશે જાગૃત હોવું જોઈએ. માધ્યમિક શાળા અને યુનિવર્સિટી સ્તર પર ગણિતની સૂચનામાં ગુણવત્તાયુક્ત વેબસાઇટ સંસાધનોની શોધ અને તેનો ઉપયોગ કરવાના એક દાયકાથી વધુના અનુભવના આધારે તેમના એકીકરણના મુખ્ય ફાયદાઓ આ મુજબ કહી શકાય. એસેસ ટુ અ લાર્જ નંબર ઓફ ટીચિંગ મટીરિયલ્સ, એટલે કે મોટી સંખ્યામાં શિક્ષણ સામગ્રીની પહોંચ. ઇન્ક્રીઝિંગ ધ ક્લેરિટી ઓફ એક્સપ્લેનેશન એન્ડ લર્નિંગ ઇફેક્ટિવનેસ, એટલે કે સ્પષ્ટતા અને શીખવાની અસરકારકતામાં વધારો. સ્ટુડન્ટ મોટિવેશન એન્ડ પ્રોએક્ટિવ એપ્રોચ, એટલે કે વિદ્યાર્થીની પ્રેરણા અને સક્રિય અભિગમ. ઇન્ડિવિજ્યુઅલ એપ્રોચ ટુ ઇન્સ્ટ્રક્શન, એટલે કે સૂચના પ્રત્યે વ્યક્તિગત અભિગમ. પોસિબિલિટી ટુ ટેસ્ટ સ્ટુડન્ટ નોલેજ એન્ડ સ્કિલ્સ, એટલે કે વિદ્યાર્થીઓનું જ્ઞાન અને કુશળતા ચકાસવાની સંભાવના. અવેબિલિટી એન્ડ લો કોસ્ટ, એટલે કે ઉપલબ્ધતા અને ઓછી કિંમત. ધેન વી વિલ ટોક અબાઉટ ડિસએડવાન્ટેજીસ ઓફ યુઝિંગ વેબસાઇટ્સ ફોર મેથેમેટિક્સ, એટલે કે ગણિતની વેબસાઇટ્સના ઉપયોગ કરવાના ગેરફાયદાઓ. કી ઇશ્યુઝ વિથ ઇન્ટરનેટ યુઝ ઇન ઇન્સ્ટ્રક્શન, ઇન્કલુડિંગ ધ એમાઉન્ટ એન્ડ ક્વોલિટી ઓફ ધ ઇન્ફોર્મેશન અવેલેબલ. એક્સપિરિયન્સ ટીચર્સ શુડ ફર્સ્ટ એસેસ ધ પ્રોફેશનલ એન્ડ ડિડેક્ટિકલ લેવલ ઓફ એ પર્ટિક્યુલર વેબસાઇટ સિન્સ ધ ફ્રીલી અવેલેબલ મટીરિયલ્સ આર રેરલી રિવ્યુડ એન્ડ ધેરફોર મે કન્ટેન્ટ વેરિયર ઇરર્સ એન્ડ ડેફિશિયન્સીસ ઇન ટર્મ્સ ઓફ પ્રોવાઇડિંગ મેથેમેટિકલ ઇન્સ્ટ્રક્શન્સ. ધ મેજર રિસ્ક ઓફ વેબસાઇટ ઇન્ટિગ્રેશન ઇન્ક્લુડ, એટલે કે ઇન્ટરનેટના ઉપયોગ સાથેના મુખ્ય મુદ્દાઓમાં ઉપલબ્ધ માહિતીની માત્રા અને ગુણવત્તા સામેલ છે. અનુભવી શિક્ષકોએ પ્રથમ કોઈ ચોક્કસ વેબસાઇટના વ્યાવસાયિક અને વ્યવહારિક સ્તરનું મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે મુક્તપણે ઉપલબ્ધ સામગ્રીની ભાગ્યે જ સમીક્ષા કરવામાં આવે છે અને તેથી તેમાં વિવિધ ભૂલો અને ખામીઓ સામેલ હોઈ શકે છે. ગાણિતિક સૂચના પ્રદાન કરવાની શરતોમાં વેબસાઇટ એકીકરણના કેટલાક મુખ્ય જોખમો અહીં સામેલ છે. મેથેમેટિકલ ઇરર્સ ઓન ધ વેબસાઇટ, પર્ટિક્યુલરલી ઓન વેબસાઇટ ક્રિએટેડ બાય સ્ટુડન્ટ, એટલે કે ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા જે વેબસાઇટ બનાવવામાં આવેલી હોય તેના પર કેટલાક ગાણિતિક મૂલ્યોની ભૂલો આવેલી હોય છે. ડિડેક્ટિકલ ડેફિશિયન્સી ઇન ધ પ્રિપેરેશન ઓફ ટીચિંગ મટીરિયલ્સ, એટલે કે શિક્ષણ સામગ્રીની તૈયારીઓમાં પણ કેટલીક જ્ઞાનાત્મક ખામીઓ હોય છે. ટાઈમ કન્ઝ્યુમિંગ સર્ચિંગ ફોર ક્વોલિટી એન્ડ ફ્રીલી અવેલેબલ વેબસાઇટ્સ, એટલે કે ગુણવત્તા અને મુક્તપણે ઉપલબ્ધ વેબસાઇટ્સમાં પણ સમય માંગી લેતી હોય છે. ઇન્ક્રીઝડ ડિમાન્ડ ફોર ટીચર લેસન પ્લાન પ્રિપેરેશન, શિક્ષક પાઠ યોજના તૈયારી માટેની માંગમાં પણ વધારો થતો જોવા મળે છે. લેંગ્વેજ બેરિયર ફોર ફોરેન વેબસાઇટ્સ, એટલે કે વિદેશી વેબસાઇટ માટે પણ ભાષા અવરોધ અહીં ઊભો થાય છે. મેથેમેટિકલ ઇરર્સ પ્રેઝન્ટ એટ ધ વેબસાઇટ્સ ઇન્ક્લુડ ફોલ્સ મેથેમેટિકલ સ્ટેટમેન્ટ્સ, ઇન્કમ્પ્લીટ એન્ડ ડિફોર્મેટ ધ ઇન્ટ્રોડક્શન ઓફ મેથેમેટિકલ કોન્સેપ્ટ ડ્યુ ટુ ધ ઇફોર્ટ ટુ સિમ્પ્લિફાય ધ કોન્સેપ્ટ એન્ડ મેક ધેમ મોર એસેસેબલ ઇન સ્ટુડન્ટ્સ. ઇનકરેક્ટ પ્રોસિજર ગિવન ફોર એક્ઝામ્પલ પ્રોબ્લેમ્સ ઇટીસી,
Didactic shortcomings include a failure to respect the principle of clarity and adequacy of explanation adjust for user age. They also include appropriate methodology, didactical formalism, complex procedures, and incomplete instruction for students. એટલે કે વેબસાઇટ્સ પર હાજર ગાણિતિક ભૂલોમાં ખોટા ગાણિતિક વિધાનો, ગાણિતિક ખ્યાલોની અધૂરી તેમજ અટપટી રજૂઆત કે જે વિભાવનાઓને સરળ બનાવવા અને વિદ્યાર્થીઓને વધુ સુલભ બનાવવાના કારણે થયેલી હોય છે, તે ઉદાહરણ સમસ્યાઓ માટે આપવામાં આવેલી ખોટી કાર્યવાહી વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. સ્પષ્ટતાના સિદ્ધાંત અને વપરાશકર્તાની વય માટે સમાયોજિત સમજૂતીની પર્યાપ્તતાનો આદર કરવામાં નિષ્ફળતા, તેમાં અયોગ્ય પદ્ધતિ, વ્યવહારિક ઔપચારિકતા, જટિલ કાર્યવાહી અને વિદ્યાર્થીઓ માટે અપૂર્ણ સૂચનોનો પણ અહીં સમાવેશ થાય છે. ધેન વી વિલ ટોક અબાઉટ ધ કન્ક્લુઝન ઓફ ધ ઓલ ધીસ થિંગ કન્ક્લુઝન ઓફ ધ પ્રોજેક્ટ. ધ એવર બ્રોડર યુઝ ઓફ મોડર્ન ટેકનોલોજી ઇન્કલુડિંગ ધ ઇન્ટરનેટ divides the user public into two basic groups based upon their understanding of the pros and cons of ICT integration. Supporters and opponents. So far, the studies focusing on the impact of the internet on the knowledge and skills of teachers and students have not provided unambiguous results. National Mathematics Advisory Panel 2008. એટલે કે નેશનલ મેથેમેટિક્સ એડવાઇઝરી પેનલ 2008ના કહેવા પ્રમાણે ઇન્ટરનેટ સહિત આધુનિક તકનીકીનો હંમેશા વ્યાપક ઉપયોગ આઈસીટી એકીકરણના ગુણ અને વિપક્ષની સમજના આધારે વપરાશકર્તાને બે મૂળભૂત જૂથોમાં વહેંચી દે છે, જે ટેકેદારો અને વિરોધીઓ. અત્યાર સુધી શિક્ષકો અને વિદ્યાર્થીઓના જ્ઞાન અને કુશળતા પર ઇન્ટરનેટની અસર પર કેન્દ્રિત થયેલા અધ્યયનને અસ્પષ્ટ પરિણામો આપવામાં આવ્યા નથી. ઇફ ટીચર્સ ટ્રાય ટુ યુઝ ક્વોલિટી વેબસાઇટ્સ ઇન ધેર ક્લાસીસ, ધે આર લાઇકલી ટુ ફાઇન્ડ આઉટ આફ્ટર અ સર્ટન પીરિયડ ઓફ ટાઈમ ધેટ ધેર ઇન્ટિગ્રેશન ઇટસેલ્ફ ડઝ નોટ ગ્રાન્ટ બેટર રિઝલ્ટ ઓફ ધ ટીચિંગ પ્રોસેસ બટ ડઝ નોટ મેક ધેમ વર્સ એધર. ધીસ વેબસાઇટ્સ હાવેવર મે પ્રોવાઈડ ઇન્ફોર્મેટ ટીચર્સ with other ways of motivating and interesting students. Increasing the clarity of explanation and including proactive methods in their classes. એટલે કે જો શિક્ષકો તેમના વર્ગોમાં ગુણવત્તાવાળી વેબસાઇટનો ઉપયોગ, ક્વોલિટી વેબસાઇટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે તો તેઓ ચોક્કસ સમયગાળા પછી જાણતા હોય છે કે તેમનું એકીકરણ પોતે જ શિક્ષણ પ્રક્રિયાને વધુ સારા પરિણામો આપતું નથી, પરંતુ તેમને વધુ ખરાબ પણ કરતું નથી. તેમ છતાં આ વેબસાઇટ્સ જાણકાર શિક્ષકોને તેમજ પ્રેરક અને રસપ્રદ વિદ્યાર્થીઓની અન્ય રીતો પ્રદાન કરી શકે છે. સમજૂતીની સ્પષ્ટતામાં આ વધારો કરે છે અને તેમના વર્ગોમાં સક્રિય પદ્ધતિઓનો પણ સમાવેશ કરે છે. એન્ડ ધીસ આર ધ રેફરન્સીસ ઓફ ધ પ્રોજેક્ટ. Thank you.